धन्य ऐसी ब्रज भूमि, जब तक ठाकुर जी ब्रज में रहे यहाँ चरण पादुका धारण नहीं करी, ऐसे ही विचरण करते रहे। धन्य है ऐसे ब्रज रज, धन्य ऐसे शीघ्र राज जी, जहां तरेटी में ठाकुर जी ने अनंत लीलाएं करी। और आज भी लीला हो रही है वहां, केवल करी यूं नहीं कह सके, आज भी लीला है, नित्य लीला। ब्रज के ऐसे स्थान गिरिराज जी की तरेटी, जहां आज भी ठाकुर जी गौचारण के लिए पधार रहे, नित्य ब्रज की लीला नित्य है। वो तो जो अधिकारी हो उनको वो ऐसे दर्शन हो पाए, नित्य रास है, नित्य होरी खेल है। उठाइए जो 84 कोस भूमि प्रभु ने अपने गौलोक धाम से 84 कोस जितनो भाग यह धरा पे पधराया। जब ठाकुर जी ने कही पृथ्वी पे अवतार धारण करेंगे, स्वामी जी कहे प्रभु आप चले जाओगे तो मेरो का होएगो, स्वामी जी को कही कि आप भी पधारो, तो स्वामी जी कहे नाथ जहाँ पे सुंदर वृंदावन नहीं होए, जहाँ गिरिराज जी नहीं, जहाँ पे यमुना नहीं, तो वहां मुख रुचे नहीं है। और फिर ठाकुर जी ने गोलोक को 84 कोस जितना भाग या धरा पे, आज भी हम ब्रज में जाएं यात्रा करें, वही गोलोक को 84 कोस जितनी भूमि ठाकुर जी ने नीचे पधराई, श्री राधा जी वहां पे पधारे, ठाकुर जी पधारे। नित्य लीला नित्य नौतन श्रुति न पामे पार, धन्य ऐसी ब्रज की रज, ब्रज भूमि, ब्रज भूमि को वंदन करते भय। सुंदर उद्धव जी नंद यशोदा जी को वहां पे संवाद भयो, वहीं पे त्याज भगवान ने आध्यात्मिक शिक्षा नो उपदेश जे प्रजाति आवी हती एने आप्यो। एना पछी आगळ सुभद्रा हरण नी कथा वेद स्तुति नु वर्णन करवामां आव्यो, ने भृगु जी ए त्रण देवोनी परीक्षा लीधी एनी कथा संभळाई। आओ एनी साथे ज अहीं दशम स्कंद ने पूर्ण करिए, 11मा स्कंद मां आपणे प्रवेश करीए। वल्लभाधीश की जय। 11मो स्कंद एटले मुक्ति लीला 31 अध्याय। श्री महाप्रभु जी ए બે પ્રકરણ બતાવ્યા મુક્તિ લીલાના, એક જીવ મુક્તિ અને બ્રહ્મ મુક્તિ। જ્ઞાનની કથા છે બધી કથાઓના સાર રૂપ, એટલે આ એકાદશ સ્કંદ શરૂઆતમાં જ જે ભગવદ ઈચ્છાથી યદુવંશમાં ઋષિઓનો જે શ્રાપ લાગ્યો એની કથા સંભળાવી, યદુકુમારો એ ઋષિઓની મસ્ખરી કરી ને શ્રાપ આપ્યો કે આ જે સાંભ છે એના ગર્ભથી, એના જે પુત્ર થશે, એના પુત્રી, એના ગર્ભથી તમારા કુલનો નાશ કરવા વાળા મુશલનો જન્મ થશે। ઋષિઓનો શ્રાપ આ યદુકુલને લાગ્યો, બધા યદુકુમારો ગભરાયા, ઉગ્રસેન પાસે આવ્યા। ઉગ્રસેનના કહેવાથી એ મુશલનું ચૂર્ણ બનાવ્યું, એનો એક ટુકડો બચ્યો સાગરમાં નાખ્યો, એ જ ચૂર્ણ સાગરની લહેરોથી કિનારા ઉપર આવીને એનાથી તેજ ધારદાર વનસ્પતિ થઈ, જેને એરલની વનસ્પતિ ઘણા વિદ્વાનો કહે છે। અને એ જ વનસ્પતિના શસ્ત્રનો ઉપયોગ કરીને યદુવંશીઓ આપસમાં એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા, સંહાર કરવા લાગ્યા। અને એ જ એક મુશલનો ટુકડો એક માછી એને ખાઈ ગઈ, વો મછલી ઉસકો નિકલ ગઈ, જરા નામ કા ધીવર, જબ મચ્છીઓ કો પકડને આયા, જાલ ફેંકા તો વો મચ્છી ભી જાલ મેં આઈ, મચ્છીનો અડધો ભાગ કર્યો તો એમાંથી એક મુશલ નીકળ્યું, અને એ જ મુશલ એ ટુકડાથી એને તીર બનાવ્યું, એટલે ભગવાને પોતાને પધારવાની પણ વ્યવસ્થા કરી। ઋષિઓના શ્રાપથી અહીંયા દ્વારકામાં અનિષ્ટતાઓ વધવા લાગી, ભગવાન પ્રભાસ ક્ષેત્ર જવાની બધાને આજ્ઞા આપી કે ત્યાં જઈને અનિષ્ટતાઓને દૂર કરવાના સાધનો કરીએ। અહીંયા નારદજી ભગવાનના દર્શન કરવા માટે દ્વારકા આવતા રહેતા, પછી વસુદેવજીનો નારદજી સાથે સત્સંગ થયો, ખૂબ સુંદર પ્રશ્ન વસુદેવજી નારદજીને પૂછ્યો કે એવું કંઈક આપ અમને શ્રવણ કરાવો કે જેનું શ્રવણ કરવાથી મનુષ્યના બધા પ્રકારના પાપ નષ્ટ થઈ જાય। અને પછી એમના ઉત્તરમાં
ઋષભદેવજીના નવ પુત્ર નવ યોગેશ્વર અને નિમિરાજાનો સંવાદ આમને સંભળાવ્યો. જ્યારે નિમિરાજા યજ્ઞ કરી રહ્યા હતા, નવ યોગેશ્વર એમની યજ્ઞશાલામાં પધાર્યા, એમને જોઈને એમનું સ્વાગત કર્યું. દુર્લભ માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. આ દુર્લભ માનવ દેહ છે, ક્ષણભંગુર છે, અને એ ક્ષણભંગુર જીવનમાં આપના જેવા સંતોના દર્શન થવા એ પણ દુર્લભ છે. એ રાજાએ કવિ નામક યોગેશ્વરને ભગવત ધર્મ શું છે એ આપ અમને સમજાવો. અને ત્યારે કવિ નામક યોગેશ્વર કહે છે, કાયેન વાચા મનસેન્દ્રિયેણ બુદ્ધ્યાત્મના વાનુસૃતસ્વભાવા કરોતિ યદ યદ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયે. કવિ નામક યોગેશ્વર કહે છે કે ભગવત ધર્મનો આશ્રય કરવા વાળો વ્યક્તિ ક્યારેય પ્રમાદી ન હોય. ભગવત ધર્મનું પાલન કરવાથી જીવનના બધા વિઘ્ન દૂર થાય છે. જે પણ કંઈ કર્મ કરો એ ભગવાનને સમર્પિત કરીને કરો. હરિ નામક યોગેશ્વરે ભક્તના લક્ષણ કયા? ઉત્તમ ભક્ત એ છે કે જેની દ્રષ્ટિમાં ભેદ નથી, જે કેવલ ભગવાનની મૂર્તિમાં જ ભગવાનને જુએ, ભક્તોમાં પ્રેમ રાખે અને અભક્ત સાથે દ્વેષ રાખે. એ તો એક મધ્યમ પ્રકારનો ભક્ત છે. અને કેવલ ભગવાનની મૂર્તિમાં જ ભગવાનને જુએ અને બીજા કોઈને ન માને, એ જડ પ્રાકૃત ભક્ત છે. અને બધામાં ભગવાનના દર્શન કરે એ ઉત્તમ ભક્ત છે. જેની દ્રષ્ટિમાં ભેદ નથી, ઉત્તમ ભક્તના લક્ષણ બતાવ્યા. ચામસ નામક યોગેશ્વરે કહ્યું કે પરમાત્માના મુખથી બ્રાહ્મણ, બાહુથી ક્ષત્રિય, જંગાથી વૈશ્ય, ચરણથી શુદ્ર આ ચાર વર્ણ ઉત્પન્ન થયા છે. અને જે એને પોતાને પ્રગટ કરવા વાળા એ ભગવાનની ભક્તિ સાધના સેવા નથી કરતો, એને નરકની યાતના ભોગવવી પડે છે. ગર્ભાજન નામક યોગેશ્વરે કહ્યું, ધ્યેયમ સદા પરિભવદ્ભિષ્ટદો તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ પ્રત્યાતિહં પ્રણતપાલ ભવાદિપૂતં વંદે મહાપુરુષતે ચરણારવિંદં. કલયુગમાં જે શ્રેષ્ઠ બુદ્ધિ સંપન્ન જે જીવ છે એ આ પ્રકારથી ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન આપના ચરણારવિંદ શરણાગત ભક્તના રક્ષક છે. આપના ચરણારવિંદ સર્વદા ધ્યાન કરવા યોગ્ય છે. સાંસારિક પરાજયોને અંત કરવા વાળા એવા પ્રભુ આપના ચરણારવિંદ છે. કામધેનુ સ્વરૂપ છે, અભિષ્ટ વસ્તુઓને આપનારા છે, તીર્થોને પણ તીર્થ બનાવનારા એવા આપના ચરણારવિંદ છે. અને સંસાર રૂપી સાગરને પાર કરવા માટે જહાજ રૂપ એવા આપના ચરણારવિંદ છે. તો જે બુદ્ધિ સંપન્ન વ્યક્તિ છે એ આ પ્રકારથી કલયુગમાં ઠાકોરજીના ચરણારવિંદની સ્તુતિ કરતો રહે છે. આ સુંદર ઉપદેશ આપ્યો વસુદેવજીને. નારદજી દ્વારા ઉપદેશ મળ્યો, મુક્ત થયા. નારદજીનું અભિવાદન કર્યું. પછી દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા કે આપ હવે આપ પોતાના ધામમાં પધારો. પ્રભુએ કહ્યું કે હજી કાર્ય બાકી છે. પ્રભાસ ક્ષેત્ર જઈ રહ્યા હતા ત્યાં જ પહેલા ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, પ્રભુ હું જાણું છું કે આપ હવે પોતાની લીલાને સમેટવા માંગો છો, આપ પધારવાના છો. મારી એક વિનંતી છે. કહો ઉદ્ધવ. પ્રભુ આપ જાઓ છો તો એકલા નહીં, મને આપની સાથે લેતા જાઓ, હું આપના વગર રહી નહીં શકું. એમના ચરણમાં પડીને રડવા લાગ્યા. પ્રભુએ ઉદ્ધવને ઉપાડ્યા, પોતાના આલિંગન આપ્યું. કહે કે ઉદ્ધવ હમ સાથ મેં આયે નહીં તો સાથ મેં જાયેંગે કેસે. ઉદ્ધવ બધી વસ્તુઓને જ્ઞાનની દ્રષ્ટિથી જોજે. અને જ્ઞાન કેવલ ચેતન વસ્તુમાં મળે એવું નથી, જળ વસ્તુથી પણ જ્ઞાન મળી શકે છે. સુંદર જ્ઞાનનો ઉપદેશ આપ્યો. ને યદુ મહારાજે જે દત્ત ભગવાનનો જે સંવાદ હતો, ને દત્ત ભગવાનના જે 24 ગુરુ હતા એની કથા અહીંયા ઉદ્ધવજીને સંભળાવી. ઉદ્ધવજીનું મનને સાંત્વના આપી ભગવાને. ઉદ્ધવજી કહે, પ્રભુ
આપ તો આપના આ સમયમાં પોતાના સ્વરૂપ બલથી જીવનો ઉદ્ધાર કર્યો, પણ આપ જ્યારે વૈકુંઠમાં પધારી જશો ત્યારે જીવનો ઉદ્ધાર કઈ રીતે થશે? ને ત્યારે એ સમયે ભગવાનને પોતાનું સમસ્ત તેજ પુંજ શ્રીમદ ભાગવત રૂપે પ્રગટ કર્યું અને કહ્યું કે જે જીવ બુદ્ધિ સંપન્ન કલયુગમાં આ ભાગવતનો આશ્રય કરશે, ભાગવતના આશ્રયથી એનો ઉદ્ધાર થઈ જશે. સમસ્ત પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. પ્રવાસ ક્ષેત્ર પધાર્યા અને પછી ત્યાં યદુકુલનો સંહાર થયો. ભક્તિ માર્ગની પરંપરા અનુસાર આજે ભગવાન ધામમાં પધાર્યા એ લીલાનું વર્ણન વિસ્તારથી કરવામાં નથી આવતું, કારણ કે ભક્ત માટે તો ભગવાન સદા પૃથ્વી ઉપર જ છે. આ રીતે ભગવાને 125 વર્ષ પૃથ્વી પર બિરાજ્યા. આવો ઇસી કે સાથ યહીં પે એકાદશ સ્કંદ કો પૂર્ણ કરે, દ્વાદશ સ્કંદ મેં પ્રવેશ કરે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 12મો સ્કંદ આશ્રય લીલા 13 અધ્યાય. 5 પ્રકારના આશ્રય બતાવ્યા, કૃષ્ણાશ્રય, ભાગવદાશ્રય, ભક્તાશ્રય, નામાશ્રય અને ગુરુ આશ્રય. જેનો જેવો આશ્રય એની લાજ રાખે. અહીંયા કલયુગની પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું અને અત્યંત જ્યારે કલયુગનો 4થો ચરણ આવશે ત્યારે ભગવાન કલ્કી રૂપ ધારણ કરીને દુષ્ટોનો સંહાર કરશે એ કથાનું વર્ણન કર્યું. પણ એ કલયુગમાં જેનો જેવનો આશ્રય, કહે ને કે ભાઈ મછલી તો જલ મેં તરે બહ્યો જાત ગજરાત, જાકો જામે આશ્રય વો રાખે વાકી લાજ. જેમ વૃષ્ટિ થાય ને બાઢ આવે તો હાથી તો એમાં વહીને હાથી તણાઈ જાય, પણ માછલી તો એમાં વહેતી જાય છે, એ તણાતી નથી. કારણ કે માછલીને પહેલાથી જ જલનો આશ્રય છે. તો મોટા મોટા હાથી તણાઈ જાય પણ માછલી ન તણાય. તો જાકો જામે આશ્રય વો રાખે વાકી લાજ. તો હમારા જિસમે આશ્રય હે, તમે સંસારનો આશ્રય રાખ્યો છે કે તમે ભગવાનનો આશ્રય રાખ્યો છે? હમ કિસકે આશ્રિત હે, યે આપ ખુદ વિચાર કરો. કલયુગનું વર્ણન કરવામાં આવ્યું અને કલયુગની વર્ણન કરતા એક બહુ સુંદર કથા આવે છે. જ્યારે ઠાકોરજી સુધામ પધારવાના હતા એની પૂર્વ પાંડવોને ભગવાને આજ્ઞા કરી કે હવે થોડા સમયમાં કલયુગ આવવાનું છે, સાવધાન રહેજો, કંઈ પણ વિચિત્ર દ્રશ્ય દેખાય તો મને આવીને કહેજો. એક વખતની વાત, યુધિષ્ઠિરજી ક્યાંક જઈ રહ્યા હતા અને યુધિષ્ઠિરજી એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. 2 સૂંઢવાળો હાથી જોયો અને 1 સૂંઢથી પોતાના જલ જે પાત્ર ભરેલું છે એ પાત્રમાંથી જલ પી રહ્યો છે અને 2 સૂંઢથી પક્ષીઓનું પાત્ર જે છે જેમાં જલ ભરેલું છે એ પાત્રમાંથી પણ જલ પી રહ્યો છે. યુધિષ્ઠિરજીને બહુ વિચિત્ર લાગ્યું. પ્રભુને આવીને પૂછ્યું કે આનું શું સ્વરૂપ છે પ્રભુ? કે આ કલયુગનું સ્વરૂપ છે કે મોટા પદાધિકારીઓ, મોટા મોટા પદવી ઉપર બેઠેલા વ્યક્તિ કલયુગમાં આવા હશે, પોતાના હકનું તો લેશે પણ બીજાના હકનું પણ ખાશે. કે આ કલયુગ એવો આવશે એટલે સાવધાન થઈ જજો. બીજા એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયો. એક પંખી જોયો અને એ પંખીની પાંખમાંથી વેદોના મંત્રના ઉચ્ચારણ થતા હતા અને એની ચોંચમાં એક માંસનો ટુકડો હતો. પ્રભુને આવી પૂછ્યું કે પ્રભુ આનું શું રહસ્ય છે? ભગવાને કહ્યું કે આ કલયુગનું સ્વરૂપ છે કે કલયુગમાં જેટલા પણ ભણેલા ગણેલા વિદ્યા સંપન્ન લોકો હશે ને, જે પોતાની બુદ્ધિનો પ્રયોગ, ચતુરાઈનો પ્રયોગ એનાથી કેવળ સંસારનું શોષણ કરશે. બુદ્ધિ સંપન્ન વિદ્યાધરો કે બસ પોતાનું સ્વાર્થ સાધશે, પ્રજાનું, જનનું, કોઈનું કલ્યાણની ભાવના એની અંદર નહીં. કે આ કલયુગનું સ્વરૂપ છે. ત્રીજા એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયો. એક ગાય એના વાછડાને ચાટતી હતી અને ચાટતા ચાટતા એટલું વાલ કર્યો, એમાંથી લોહી નીકળવા લાગ્યો અને એ ગાય લોહીને ચાટવા લાગી. પ્રભુને પૂછ્યું કે પ્રભુ આનું શું સ્વરૂપ છે? ભગવાન કહેતે હૈ કે યે કલયુગ કે માતા પિતા કે પોતાના છોકરાઓને એટલો વાલ કરશે, વાલ કરે પણ સારા સંસ્કાર એને નહીં આપે. અને સાચા અર્થમાં જોવા જઈએ તો એ માતા પિતા એ બાળકના શત્રુ છે. બસ એને જે જોતું એ આપતા જશે. મને ન મળ્યું એ એને હું આપું, કેવળ વાલ કરતા જાય અને સંસ્કારનું સિંચન નહીં કરે. એવા માતા પિતા આ કલયુગમાં એવા માતા પિતા છે, સંસ્કાર નથી આપતા. ચોથા એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયો. 7 કુવા, એ 7 કુવામાંથી 6 કુવામાં પાણી ભરેલું, 7મો સાવ ખાલી. પ્રભુને આવીને પૂછ્યું, ભગવાન કહે છે કે આ કલયુગમાં આવું હશે,
જેની પાસે હશે એની પાસે બહુ હશે, અને નહીં હોય તો હાવ ખાલી, એક સમય એનું ભોજનનું પણ એની પાસે અન્ન નહીં હોય. આ કલયુગ એવું આવશે. પાંચમાં એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. એક મોટા પર્વતથી મોટી શિલા પડી રહી હતી, મોટા મોટા વૃક્ષોને નષ્ટ કરતા નીચે આવી, અને એક નાનકડા તણખલા ઉપર એ શિલા આવીને રોકાઈ ગઈ. આશ્ચર્ય લાગ્યું, ભગવાનને પૂછ્યું. ભગવાન કહે છે કે આ શિલા એટલે કલયુગ છે, અને એ કલયુગ બધું નષ્ટ કરી નાખશે, પણ જેની પાસે મારા નામનો આશ્રય છે આ કલયુગ એનું કંઈ નહીં બગાડી શકે. જેને એક નામનો આશ્રય હશે કલયુગ કુછ નહીં બિગાડ પાયેગા ઉસકા, ચાહે કૈસા હી કલયુગ ક્યો ના આ જાય. જિસકો ભગવાન કે નામ કા આશ્રય હૈ, યહી લિયે તો કહી કે કલયુગ સબ યુગ તે અધિકારી. કલયુગનું વર્ણન કરવામાં આવ્યું, પછી ચાર પ્રકારના પ્રલયની ચર્ચા કરવામાં આવી, અને આ પ્રકારથી હવે શુકદેવજી પણ પરીક્ષિતજીને કહી રહ્યા છે, રાજન અબ સમય હો ગયા તક્ષક કે આને કા, ઓર મેં દેખ રહા હું કે રાજન તેરી મન બુદ્ધિ શાંત થઈ ગયું છે, એકાકાર થઈ ગયું છે, એકમાં અંત થઈ ગયું છે, તું નિર્વિઘ્ન બની ગયો છે. ત્યાં પરીક્ષિતજીએ શુકદેવજીને દંડવત કર્યા, અભિવાદન કર્યું. શુકદેવજી એમને આશીર્વાદ આપ્યા, અને હવે શુકદેવજી મહારાજ ત્યાંથી નીકળ્યા બીજા પરીક્ષિતની શોધમાં. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. સુતજી વર્ણન કરે છે કે હવે પરીક્ષિતજી મહારાજ એક આસન પર બિરાજ્યા, નેત્ર બંધ છે, પ્રભુની લીલાઓમાં એમનું ચિત્ત લાગેલું છે, અને એ તક્ષક આવ્યો, એમના શરીરને દંશ આપ્યો, અને સાત દિવસમાં શ્રાપિત જીવ સમર્પિત થઈ ગયો. દેવગણ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, દંતભી વાગવા લાગી, જય જય ઘોષ થયો. બોલીએ શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય. શ્રી મહાપ્રભુજી સુબોધરીમાં આજ્ઞા કરે છે કે આ સાત દિવસનો શ્રાપ સુકામ લાગ્યો, ઋષિનો શ્રાપ, કારણ કે આમનું શરીર અલૌકિક અગ્નિથી તપાયેલું હતું, બ્રહ્માસ્ત્ર દ્વારા આમનું શરીર અલૌકિક બની ગયું હતું, તો લૌકિક અગ્નિ આમના શરીરને નષ્ટ ન કરી શકત, એટલે આ ઋષિનો શ્રાપ એક નિમિત્ત છે, અલૌકિક અગ્નિ દ્વારા એમનો ઉદ્ધાર થયો. આ ભાગવતના શ્રવણથી વૈષ્ણવ પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો, એવી તલ્લીનતા એમની કથામાં એકાગ્રતા થઈ. આપણે પણ પ્રભુને એ જ વિનંતી કરીએ કે હે નાથ, અમે સાત દિવસ સુધી આ કથાનું શ્રવણ કર્યું છે, હવે કેટલી વાર મન લાગ્યું ન લાગ્યું એ તો આપ બધું જાણો જ છો, પરંતુ પ્રભુ જે પણ મન લાગ્યું, જે પણ વસ્તુઓ યાદ રહી ગઈ એ અમારા જીવનમાં ઉતરી જાય એવી પ્રભુ કૃપા કરો. આ સાત દિવસ અમે કથાનું શ્રવણ કર્યું છે તો બીજું કાંઈ નહીં, બસ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં આશ્રય રહે, હરિગુરુ વૈષ્ણવમાં સમાન ભાવ રહે, પ્રભુ એ જ અમે આપને વિનંતી કરીએ છીએ. વલ્લભ વાલા હો, વલ્લભ વાલા વિનતી માં ભાવ ભરી સ્વીકારજો, હમ સરખાજી ભૂને નિજની સેવામાં સંભારજો. વલ્લભ વાલા વિનતી મારી ભાવ ભરી સ્વીકારજો, હમ સરખાજી ભૂને નિજની સેવામાં. આજ વિનંતી હે વલ્લભ પ્રભુ, આપની સેવામાં મારું ચિત્ત લાગે, આ કથાના ફળ એ જ ભાવ પ્રગટ કરીએ છીએ. Yes, sir.
ની બે આંખડી માંથી કરુણા રસ વરસાવજો. મધ દરિયામાં નાવડી વલ્લભ ઢાલક ઢોલક ખાવી, અંત સમય અનબેલા મારી નાવડી ને હંકારજો. મધ દરિયામાં નાવડી વલ્લભ ઢાલક ઢોલક થાતી, અંત સમય અલ